ઓ રંભા બેન, આ તમે દિવસમાં બે બે સાડી હું કામ બદલો છો? એ વેવલીના, હા હું માં કે હા હું માં, આમ નામ લઈને હું કામ બોલાવે છે? હું રોજની બબ્બે સાડી બદલું કે દસ બદલું, તારા ડોહાનું હું જાય છે એમાં? હા અરે, આ તમારી સાડીઓ ઇસ્ત્રી કરી કરીને મારી પીદુડી નીકળી જાય છે. તો હારું ને, આ 500 કિલોના હાથીમાંથી મદન્યુ કેદી થાય તું? અરે એ બધું તો ઠીક, હવે તો જીગ્નાને ગામેથી પાછી બોલાવો ને ગાયે ગા. હોયે આ જવાન માણા સ્ત્રી વગર કેમ જીવે? ઉમરે સારી, એક કામ કર, આ સ્ત્રીને ચોટીને મરી જા. એ ચડિયા, આમ પણ તારું ડાયાબિટીસ હાઈ રે છે, તારે બૈરીનું હું કરવું છે? હે, મારે પણ જીગ્નાનું એ જ કરવું છે જે મારા સસરા તમારું કરતા હતા. એ ભેંસના પોતરા સાંભળ, જીગ્ના મારા ગામના મકાનનું રિપેરિંગ કરાવી દે છે, એ થઈ જશે તો આવી જાહે. હવે તું છાનામાનો ઇસ્ત્રી કર છોટા ભીમ. પોતાની ઇસ્ત્રી વગરનો માણા આ ઇસ્ત્રી સાથે કેમ ન ભાવે? એ સાસુમાં, તમારે કોરોનાની રસી નથી મુકાવવી? એ બોય, હા મુકાવવી છે ને, પણ પેલા તું મુકાવ પછી હું મુકાવીશ. રસી મુકાવ્યા પછી જો તું બચી ગયો ને તો હું સમજીશ કે રસી સફળ થઈ છે, સમજો ને વિની ગેંડા. એનો મતલબ કે હું દેડકો છું એમ ને? કે મારા પરનો પ્રયોગ સફળ થાય તો તમે કોરોનાની રસી મુકાવશો કા? એલા તું દેડકો નથી, જાડો દેડકો છે. હવે છાનો માનો ઇસ્ત્રી કર ને મને મારી ફેવરેટ સિરિયલ સાસુ વાગણ બહુ નાગણ જોવા દે ને. હવે તો દુનિયા આમની તેમ થઈ જાય, પણ આ ડોહીને કોરોનાની રસી અપાવીને જ રહીશ. ભગવાન કરે ને રસીના રિએક્શન થી આ ઉકલી જાય ગાયે ગા. અરે કાકા, અડધી કલાકથી તમે જીવતા સમાધિ લઈને બેઠા છો, કઈ આઈડિયા વિચારો ને? ઓલી મારી રંભા ડોહીથી પીછો છોડાવવાનો ગાયે ગા. એ ગુગરીના, તે મને પૂછીને લગ્ન કર્યા હતા? આ શાદી કિયા તો કિયા પીછુ, અપની સાસુ કે ડર સે પેન્ટ મેં મૂત્ર ડાલતા યે જાડિયા. એ પીપી તું ચૂપ રે, બધાને ખબર છે તારી પાયલ 24 કલાક તારી છાતી પર ચડીને છમ છમ નાગિન ડાન્સ કરે છે. એ ચડી ગયો, એ ચડી ગયો, એ તારી હાઉને ઠેકાણે પાડવાનો આઈડિયા જડી ગયો ભાઈ. ભાઈ બોલી નાખો ને કાકા, ઘાયે ઘા. સાંભળ, એ કાન પાહે લાવ ને, તારી માને એલા કાન તો સાફ કર તારા, એ મેલનો મોટો લોંદો પાહે આવી ગયો છે. મોટા કાકા, કયું ઇન્જેક્શન ઠોકવાના છો તમે ડોહીને? હે ચિંતા ન કર, જવાનીમાં હું કમ્પાઉન્ડર હતો. એને કમ્પાઉન્ડર કહેવાય કાકા? ઓ નો, હવે વધારે વેવલો થા માને. સાંભળ, મે આ એડિશન માં ડિપ્રેશન ઓછું કરવાની દવા ગાલી દીધી છે. આ ડોહી છે ને હવે 24 કલાક પિંડક માં જ રહેવાની છે. તારી તો જાન છૂટી જાય ભાઈ. ભાઈ અરે સાસુ માં, આ તમને કોરોનાની રસી દેવા આવ્યા છે. તે મુકાવી ડોડાયા? યસ યસ મેડમ, આમનું સેક્સિનેશન થઈ ગયું છે. ઓ સો સેક્સી. અરે આમનો મતલબ મારું વેક્સિનેશન થઈ ગયું છે સાસુમાં. તે કેદી મુકાવી રસી? હે ને મુકાવી તો હજી તું જીવતો કેમ છે? એલા ભૂત ભૂત તો નથી થઈ ગયું ને તું? એક અઠવાડિયા પહેલા આમણે રસી લઈ લીધી છે. હો
અને આ ભાઈ હજુ જીવતા છે, એનો મતલબ હું થયો આ રસી સફળ થઈ છે. ઓ ભાઈ ભાઈ, તમે કોણ, ક્યાંથી આવો છો? આઈ એમ કમિંગ ફ્રોમ પ્રાઇવેટ પાર્ટ. હાઉ યે, આમનો મતલબ છે પ્રાઇવેટ વોર્ડ. આ સરકારના પ્રાઇવેટ વિભાગમાંથી સ્પેશિયલ ડ્યુટી પર આવ્યા છે. ચાલો હવે ડોક્ટર સાહેબ, અમને જલ્દી રસી આપો એટલે આ જલ્દી ઉકલી જાય. હું કીધું તે? અરે આમનો મતલબ ઈ છે કે એક કામ ઉકલી જાય ને. હા એ હાલો મેડમ, ક્યાં લેવું અજીશન તમારે? ઓ નો, ઢીંઢા પર કે હાથ પર? હે, હાથ પર. એલા, તને બૈરાના ઢીંઢા જોવાના બહુ ચસકા છે કેમ? અસલમાં તમે હજુ કેટલા હેન્ડસમ ને કેટલા યંગ લાગો છો. એ રહા નહીં જાતા, કોઈને પણ તમારા ઢીંઢા જોવાનું મન થઈ જાય. બાય બાય. એમ તો મૂકો તયે, તમારે જ્યાં રસી મૂકવી હોય ત્યાં હું રેડી છું. A few moments later. જીગાના સસરાજી, મારા પતિ પરમેશ્વર, તમે તો સ્વર્ગ સિધાવી ગયા હતા ને, આ પાછા નીચે ક્યારે આવ્યા? આ તમારી પ્રેમની રસ્સી એ તો મારી અંદર આપણી સુહાગરાત વાયરસ પાછા જીવતા કરી દીધા. ઓ નો, આવી જાઓ મારી પાસે, મારા રાજેશ ખન્ના, મારા વિનોદ ખન્ના. એ વેક્સિનની માને બોલે.